समाचारों पर बात करिए तो आसाराम दुष्कर्म केस में बपोरे 33 कलाके कोर्ट द्वारा सजा संभाळवामां आवशे। सेशन्स कोर्ट द्वारा 33 कलाके आसाराम ने सजा फटकारवामां आवशे। बन्ने पक्षना वकीलो द्वारा दलीलो पूर्ण करवामां आवी छे। त्यारे हाल संवाददाता कश्यप जोशी अपनी साथे लाइव जोड़ाई गया छे, जाणीए तेमनी पासेथी शुं अपडेट छे। जी कश्यप, बिल्कुल, आसाराम ने कोर्ट द्वारा दोषी छे ते जाहिर करवामां आव्या छे। तेमनी साथेना अन्य 6 आरोपीओ छे तेने निर्दोष जाहिर करवामां आव्या छे। आ मामले बंने पक्षनी दलीलो छे ते पूर्ण थई गई छे ने 3.5 कलाके आसाराम ने केटला वर्षनी जेल थाय छे ते चुकादो छे ते कोर्ट द्वारा संभाळवामां आवशे। आजे 11 वागे आ मुद्दा ऊपर बंने पक्षना वकीलो छे तेने दलीलो करी हती ने कोर्ट द्वारा आ चुकादो छे 3:30 સુધી અનામત રાખવામાં આવ્યો હતો અને 3:30 વાગે કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવશે કે કેટલા વર્ષની સજા આસારામને પડે છે। મહત્વનું છે કે આસારામના જે વકીલો છે તેના દ્વારા કોર્ટમાં એ પ્રકારની એક અરજી છે તે દાખલ કરવામાં આવી છે કે જોધપુર કેસમાં તેને સજા થઈ ચૂકી છે અને જોધપુર કેસમાં જે સજા થઈ છે તે અને આ કેસમાં જે સજા પડે બંનેને કમ્બાઈન્ડ ગણવામાં આવે તેવી એક અરજી છે તે કરવામાં આવશે। તો બીજી તરફ ગઈકાલે જે 6 આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, આગામી અપીલ સુધી આ તમામ જે લોકો જે છે કે જે નિર્દોષ જાહેર થયા છે તેમના દ્વારા જામીન જે છે તે મેળવવા માટે થઈ અને એક અરજી છે તે કરવામાં આવી છે। અને હવે 3:30 વાગે આસારામને કેટલા વર્ષની સજા થાય છે તેનો ચુકાદો કોર્ટ સંભળાવશે। જી આભાર કશ્યપ, સમગ્ર વિગતો બદલ। તો આ સાથે જ 3:30 વાગે આસારામને સજા તો ફટકારવામાં આવશે, પરંતુ તેમના વકીલ હવે આ કેસને હાઈકોર્ટમાં પણ પડકારવાના છે તેવી પણ માહિતી મળી છે। આ સાથે જ આજે મુખ્ય સચિવની ટર્મ પૂર્ણ થઈ રહી છે। મુખ્ય સચિવ પંકજકુમારની આજે ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમાર આજે બપોરે પોતાનો ચાર્જ સંભાળી લેવાના છે। આ સાથે જ ડીજીપી આશિષ ભાટિયાની પણ ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે। નવા ડીજીપી કોણ હશે, ક્યારે ચાર્જ સંભાળશે, જાણીશું હિરેન રાવલ પાસેથી। જી હિરેન, જો રાજ્યના બંને મહત્વના પદો એટલે કે મુખ્ય સચિવ તરીકે પંકજકુમારનો ચાર્જ છે તે અત્યારે ટર્મ પૂર્ણ થઈ રહી છે, તો બીજી બાજુ વિકાસ ડીજીપી તરીકે આશિષ ભાટિયાનો ટર્મ છે તે પણ આજે સાંજે 6 વાગે ઓફિસ સમય પૂરો થાય ત્યારે પૂર્ણ થઈ રહી છે। નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂક રાજ્ય સરકારે કરી દીધી છે અને આજે સાંજે 6 વાગ્યા પહેલાં તેઓ સત્તાવાર રીતે ચાર્જ સંભાળશે। બીજી તરફ ડીજીપીના નામની જાહેરાતને લઈને હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ વિકાસ સહાયનું નામ છે તે પ્રબળ માનવામાં આવી રહ્યું છે કે ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયનું નામ છે તે જાહેર કરવામાં આવી શકે છે। હા, ડીજીપીની રેસમાં સૌથી પહેલું સંજય શ્રીવાસ્તવનું નામ પણ છે, પરંતુ સંજય શ્રીવાસ્તવ પાસે માત્ર 3 મહિનાનો સમય હોવાથી સંજય શ્રીવાસ્તવને કાયમી ડીજી રાજ્ય સરકાર નહીં બનાવે, અને જો સંજય શ્રીવાસ્તવને કાયમી ડીજી નથી બનાવાતા તો એમને સુપરસીડ કરી અને અન્ય કોઈને ડીજી ન બનાવાય, એટલા માટે ડીજીનો ચાર્જ 3 મહિના પૂરતો સંભવતઃ વિકાસ સહાય પાસે રહી શકે છે। બાકીના સિનિયોરિટીમાં 3 IPS અધિકારીઓ છે, એ દિલ્હી ડેપ્યુટેશન પર હોવાથી તેમને ગુજરાત પરત આવવાની શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે, અને એટલા માટે વિકાસ સહાયનું નામ ઇન્ચાર્જ ડીજી તરીકે અત્યારે હાલ પ્રબળ માનવામાં આવી રહ્યું છે। આભાર હિરેન, સમગ્ર વિગતો બદલ। તો કોણ બનશે નવા ડીજીપી તેના પર સૌ કોઈની નજર છે। આ સાથે જ સરકારે ખેડૂતો માટે ખૂબ જ સારો નિર્ણય લીધો છે। ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ બેઠક સરકાર દ્વારા યોજવામાં આવી હતી। રાજ્ય ભાવપંચની બેઠકમાં સરકારે ટેકાના ભાવે 8% વધારો કર્યો છે, મહત્વપૂર્ણ નિર્ણય આ લેવામાં આવ્યો। સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું હતું। ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મહત્વના સમાચાર છે, ટેકાના ભાવે 8% વધારો કરાયો। ખરીફ 2023 અને 2024 સિઝન માટે કેન્દ્ર સરકારની નીતિ અનુસાર જે તે પાકોના વાવેતર પહેલા જ ટેકાના ભાવો નક્કી કરી દેવા, જેથી ખેડૂતોને ખબર પડે કે હું જેનું વાવેતર કરું છું એના ઓછામાં ઓછા આટલા ભાવ તો મને મળશે। અને આ કાર્યપદ્ધતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી સમયસર અને જે તે સિઝનમાં વાવેતર પહેલા ટેકાના ભાવો નક્કી કરવાની કેન્દ્ર સરકારની નીતિ છે, એના ભાગરૂપે આજે
राज्य सरकार की कृषि भाव पंच की मीटिंग मारा अध्यक्ष स्थाने मळेल अने एमा खरीफ ऋतु में जे वस्तुओं खेडूतो उत्पादन करे छे एवी वस्तुओना एवा पाकोना टेकाना भावो आजे अमारी आ राज्य कृषि भाव पंचनी मीटिंग में नक्की करवामां आव्या हता। એટલે સરકારે ખેડૂતો માટે ખૂબ સારો નિર્ણય લીધો છે, 8% જે ટેકાના ભાવે જે ખરીદી છે તેના 8% વધારો કર્યો છે। આ સાથે જ વધુ એક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી શકે છે। વિધાનસભાનું જે સત્ર 23 ફેબ્રુઆરીના યોજાવાનું છે, પ્રથમ દિવસે જ પેપર લીકને લઈને કાયદામાં કંઈક જોગવાઈ સરકાર કરી શકે છે, કડક પગલાં લઈ શકે છે પેપર લીકને લઈને। તો આ સાથે જ માંજલપુરના ધારાસભ્ય અને વિધાનસભાના પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ દ્વારા પેપર લીક મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે। કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી છે અને કેવી કાર્યવાહી હાલ એ તમામ 15 આરોપીઓ ઉપર થઈ રહી છે, જાણીશું સહયોગી સંજય ચૌધરી પાસેથી। જી સંજય જી, ગુજરાત સરકાર માટે પેપર લીકના જે કિસ્સાઓ છે, ઘટનાઓ છે, એ માથાના દુખાવા સમાન રહી છે। સૌથી વધારે જો ફજીતી થઈ હોય તો પેપર લીકના કારણે થઈ, કારણ કે લાખો છોકરાઓનું ભવિષ્ય, ઉમેદવારોનું ભવિષ્ય તેમની સાથે સંકળાયેલું છે। ત્યારે આ વર્તમાનમાં જે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું ત્યારબાદ કાયદો લાવવાની માંગ છે એ પ્રબળ બની છે। બની શકે કે ફેબ્રુઆરીનું જે ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે, આ વર્તમાન સરકારનું નવું પહેલું સત્ર છે, તેમાં પ્રથમ દિવસે જ આ કાયદો લાવવામાં આવ્યો છે કે કાયદામાં કેટલીક કડક જોગવાઈઓ છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પણ આરોપીઓ હોય તેમને બિનજામીનપાત્ર વોરંટ અથવા તો આજીવન કેદની સજાની પણ જોગવાઈઓ તેમાં થઈ શકે છે। ભાજપના ધારાસભ્ય છે યોગેશ પટેલ, તેમણે પણ આ પ્રમાણે માંગ કરી છે। બીજા પણ કેટલાક લોકો છે કે જે વિદ્યાર્થીઓના યુવાનોના ભવિષ્ય સાથે જે લોકો ખિલવાડ કરે છે આ વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે, કારણ કે અત્યાર સુધીના જે કેસના પેપર લીકના કેસ છે તેમાં તમામ લોકો જામીન ઉપર બહાર ફરી રહ્યા છે, તેમની સામે કોઈપણ પ્રકારની જે કડક કાર્યવાહી થવી જોઈએ તે હજુ સુધી થઈ નથી। તેથી આ માંગ હવે પ્રબળ બની છે અને ગુજરાત સરકાર ઉપર પણ દબાણ વધ્યું છે કે આ પ્રમાણેનો કાયદો લાવવામાં આવે। તો બીજી તરફ જે પેપર લીકના આરોપીઓ છે તેમાં દરરોજ પ્રતિદિન નવા ખુલાસા થઈ રહ્યા છે। ભાસ્કર ચૌધરી, જે આ માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે પેપર લીકનો, તેને લઈને પણ મોટા ખુલાસા એ સામે આવ્યા છે કે તેણે ગુજરાત અને ગુજરાતની બહાર પણ પેપર લીકની જે ઘટનાઓ છે તેમાં પણ તેની સંડોવણીઓ સામે આવી રહી છે। ગુજરાતમાં તેને સમગ્ર નેટવર્ક પણ બનાવ્યું હતું અને આવી ઘટનાઓને વધુમાં વધુ અંજામ આપી શકાય તે માટે તેને એજન્ટો પણ નિમ્યા હતા। પેપર લીક જે હૈદરાબાદથી થયું તેમાં 7 લાખ રૂપિયામાં શરૂઆતમાં પેપર લીક વેચવામાં આવ્યું હતું અને ત્યાંથી લઈને ગુજરાતમાં જ્યાં એક કરતાં લગભગ 12 લાખ સુધીનો ભાવ પહોંચ્યો હતો, એટલે કે ગુજરાતના ઉમેદવારો લૂંટવાનો જે તમામ પ્લાન હતો। આ ઉપરાંત ભાસ્કર ચૌધરીના ઘરે પણ પોલીસે તપાસ માટે પહોંચી હતી, તેની પત્નીની પણ અટકાયત કરવામાં આવી શકે છે। જી આભાર સંજય, સમગ્ર વિગતો બદલ। તો આ તરફ તપાસ તો ચાલી જ રહી છે, સરકાર પણ કદાચ નવો કાયદો ઘડી લેશે, વિધાનસભામાં કાયદાને પ્રસ્તાવ પણ મૂકવામાં આવશે, પરંતુ એક બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભાનું જ્યારે બજેટ સત્ર મળે છે ત્યારે એક આખો દિવસ સરકાર આ પેપર લીક કાંડ ઉપર ચર્ચા કરે તેવી મનીષ દોશી દ્વારા માંગ કરવામાં આવી છે, યોગ્ય કાયદો આના પર ઘડવામાં આવે। શું કહ્યું છે મનીષ દોશીએ, જોઈએ। સરકાર તાકીદે વિધાનસભાના સત્રમાં સંપૂર્ણપણે એક દિવસ રાજ્યની અંદર પેપર લીકના મુદ્દા ઉપરની સંપૂર્ણ પારદર્શક ચર્ચા કરે, કે એક દિવસની આ ચર્ચાની સાથે સાથે કડકમાં કડક કાયદો લાવવામાં આવે। સરકાર પોતે સામેથી જો ગુજરાતના લાખો યુવાનોને ન્યાય અપાવવા માગતી હોય તો તાત્કાલિકપણે ગુજરાત સ્ટેટ લો કમિશને 1 જુલાઈ 2022ના રોજ જે ભલામણો સાથેનો કર્યો છે એ અહેવાલની સંપૂર્ણપણે ગંભીરતા દાખવીને સરકાર આના વગર કડકનો કડક કાયદો લાવે, અને સાથોસાથે એટીએસે જ્યારે કીધું હોય કે આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે ગેંગનો, તો એની સામે પણ સરકારે વિચારવું જોઈએ। પેપર લીક કાંડ મામલે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે। તો આ સાથે જ હવે અનેક મહાનગરપાલિકાઓ પોતાના બજેટ, જે ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરી રહી છે। અમદાવાદીઓને પણ હવે વેરો વધારા માટે તૈયાર રહેવું પડશે, બોજ વધવાનો છે, કારણ કે આજે મહાનગરપાલિકા એએમસીનું જે ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ થયું હતું। 8400 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આમાં 10 વર્ષ બાદ મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે, તો પર્યાવરણને લઈને પણ કંઈક વેરામાં વધારો કરવામાં આવ્યો છે। આ સાથે રિવરફ્રન્ટ પર પણ પર્યાવરણ સચવાઈ જાય, પર્યાવરણને નુકસાન ઓછું થાય તે માટે એક ખાસ જે એએમસી દ્વારા એક ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હવે શું છે આ વ્યવસ્થા અને કેવા કેવા વેરામાં વધારા કરવામાં આવ્યા છે એએમસી દ્વારા, જાણીશું સંવાદદાતા નિકુલ પટેલ પાસેથી। જી નિકુલ,
જે બિલકુલથી અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનર એમ થેન્નારસન દ્વારા આજે ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે 8400 કરોડનું આ ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કર્યું છે. મહત્વની વાત એ છે કે 10 વર્ષ બાદ અમદાવાદીઓને જે ટેક્સ ભરતા હતા તેમાં જે છે તે વધારો થયો છે, મિલકતવેરાની અંદર જે છે તે વધારો કરવામાં આવ્યો છે, અને જેના કારણે અમદાવાદીઓ ઉપર એક વધુ એક બોજો જે છે તે પડવા જઈ રહ્યો છે. સાથે જ એન્વાયરમેન્ટ લઈને પણ કોર્પોરેશન એક મહત્વનો નિર્ણય લીધો છે, જ્યાં પર્યાવરણને લઈને પણ IMCA જે છે તે વિચાર્યું છે અને ટેક્સ વસૂલ કરવાની શરૂઆત છે તે આગામી દિવસોની અંદર જે છે તે કરવામાં આવશે. સાથે જ રિવરફ્રન્ટ સહિત અન્ય જે 8 જેટલા અલગ અલગ જે જુદા પોઈન્ટો છે ત્યાં આગળ ઉપર જે છે તે ખાસ ઇલેક્ટ્રિક સ્કૂટર જે છે તે શરૂ કરવામાં આવશે, જેના કારણે જે પર્યાવરણનું રક્ષણ છે જે થઈ શકે. મહત્વની વાત એ પણ છે કે અલગ અલગ વિસ્તારોની અંદર જે છે તે અલગ અલગ કામો મંજૂર કરવામાં આવ્યા છે. સાથે જ આ બજેટની અંદર મહત્વની એક જોગવાઈ કરવામાં આવી છે કે જે ટેક્સ છે તે છેલ્લા 10 વર્ષથી જે વધ્યા નહોતા તે મિલકતવેરાની અંદર મોટો વધારો છે તે આ વખતે નોંધવામાં આવ્યો છે. રહેણાંક જે મકાનો હોય કે પછી કોમર્શિયલ એકમો આ તમામની અંદર જે મિલકત વેરો છે તે વધારી દેવામાં આવ્યો છે. જી આભાર નિકુલ, સમગ્ર વિગતો બદલ. તો અમદાવાદીઓને પણ એક તરફ વેરાનું બોજ છે તો બીજી તરફ રંગીલા રાજકોટવાસીઓ માટે તો પાણી પીવું પણ મોંઘું પડી જશે. 3 ગણો વધારો કરવામાં આવ્યો છે પાણી વેરામાં, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોતાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે 2500 કરોડનું આ ડ્રાફ્ટ બજેટ. ત્યારે શું શું વેરામાં વધારો કરવામાં આવ્યો છે, કયા કયા વેરાનો બોજ રાજકોટવાસીઓને વધવાનો છે તે જાણીશું સંવાદદાતા મયુર સોની પાસેથી. જી મયુર. બિલકુલ, રાજકોટવાસીઓને તમામ વેરાઓ છે તેની અંદર વધારો ઝીંકવામાં આવ્યો છે અને તેના માટે તૈયાર રહેવું પડશે. સૌપ્રથમ આપણે પાણીવેરાની વાત કરી દઈએ તો 2008ની અંદર છેલ્લે વધારો થયો હતો ત્યારે 840 રૂપિયા પ્રતિ વર્ષ પાણીવેરો હતો અને તેને હવે વધારીને પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે 2400 રૂપિયા, એટલે પ્રત્યેક ઘરને હવે 2400 રૂપિયા. જો આ સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપે તો 3 ગણો વેરો છે તે મહાપાલિકાનો રાજકોટવાસીઓને ભરવો પડશે. બીજી તરફ મિલકતવેરાની વાત કરીએ તો તેની અંદર પણ વધારો સૂચવાયો છે. આ ઉપરાંત ગાર્બેજ કલેક્શન છે એ પણ ડબલ કરી દેવાયું છે. પર્યાવરણ સેસ પહેલી વખત આ વખતે લાગુ કરવાની વાત કરવામાં આવી રહી છે, એટલે પર્યાવરણ સેસ છે તેના માટે પણ રાજકોટવાસીઓએ તૈયાર રહેવું પડશે. બીજી સૌથી મોટી વાત કરી દઈએ કે આ વખતે તમામ વેરાઓ મળીને કુલ 101 કરોડ રૂપિયાનો બોજો છે તે રાજકોટવાસીઓ ઉપર ઝીંકવામાં આવ્યો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય લેવાની છે. આગામી 1 સપ્તાહ બાદ બજેટ છે તેને આખરી રૂપ આપીને સ્ટેન્ડિંગ કમિટી શું નિર્ણય લે છે તેના ઉપર જોવાનું રહેશે. પરંતુ અત્યારથી જ રાજકોટવાસીઓ છે એ પાણી વેરાનો વધારો છે તેની સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. બીજી તરફ સુવિધા આપવાની વાત કરી દઈએ તો રાજકોટની અંદર અનેક સુવિધા આપવાની વાત છે એ આ બજેટની અંદર સૂચવાય છે, પરંતુ દર વખતે થાય છે માત્ર 10-20% કામો જ છે થતા હોય છે. સારી વાત એક આ બજેટની અંદર એ જોવા મળી રહી છે કે સિંહ જોવાના જે શોખીન સહેલાણીઓ છે એમને ગીર સુધી જવું ન પડે એના માટે રાજકોટની અંદર એક લાયન સફારી બનાવવાની વાત કરવામાં આવી છે. રસ્તાઓ છે જે રાજમાર્ગો એ માત્ર 48 હતા તેમાંથી વધારીને 78 કરવામાં આવ્યા છે, એટલે આ તમામ બાબતો બજેટની અંદર સમાવાય છે. જી આભાર મયુર, સમગ્ર વિગતો બદલ. અને ન માત્ર અમદાવાદીઓ અને રાજકોટવાસીઓ પરંતુ સુરતીઓને પણ વેરામાં વધારાનો બોજ પડવાનો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 7707 કરોડ અત્યાર સુધીનું હાઇએસ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આખું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે સુરતમાં પણ વેરામાં વધારોનો બોજ થવાનો જ છે. તો આ સાથે જ સુરતમાં જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા પણ જે ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે શાલિની અગ્રવાલ દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. વર્ષ 2023-24 નું અંદાજિત બજેટ 7707 કરોડનું છે. ગયા વર્ષ કરતા ખૂબ મોટું કદનું બજેટ આ વખતે બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ વખતે કેપિટલ બજેટ માટે 3519 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે અને કેપિટલ બજેટમાં સુરત શહેરના વિકાસના કામો માટે ખૂબ માતબર જેટલી રકમ 3519 કરોડ મૂકવામાં આવી છે. તો એક તરફ કરવેરો તો વધવાનો જ છે તમામ સ્થાનિકોને, આ સાથે જ વડોદરાની MS યુનિવર્સિટી વિવાદનું ઘર જ બની ગઈ છે. કારણ કે ક્યારેક નમાઝનો વિવાદ થાય છે તો હવે વધુ એક વિવાદ MS યુનિવર્સિટીમાં સર્જાયો છે. MS યુનિવર્સિટીની ડાયરી છે ને તેમાં રાષ્ટ્રગીતને કાઢી નાખવામાં આવ્યું છે, રાષ્ટ્રગીતને બાકાત કરવામાં આવ્યું છે. વાઇસ ચાન્સેલર પોતાની પ્રસિદ્ધિ કરી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. MS યુનિવર્સિટીની ડાયરી જે છે હાલ અંડર પ્રોડક્શન જ છે અત્યારે પણ. યુનિવર્સિટીની જે આપણી પોતાની પ્રિન્ટિંગ પ્રેસ છે એમાં એ છપાતી હોય છે, એટલે જ્યારે એક્ઝામનું કામ હોય ત્યારે આ પ્રિન્ટિંગને બંધ રાખી અને એક્ઝામના કામને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. એટલે હજુ સુધી ડાયરી અમારા સુધી હજુ પહોંચી નથી, પરંતુ જે પ્રકારે વિષય છે કે
વંદે માતરમ ગીત એમાં સમાવિષ્ટ, જૂની ડાયરીમાં વંદે માતરમ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વર્ષે આપણે આ ક્યુઆર કોડેડ ડાયરીનો એક પ્રયોગ કર્યો છે અને ક્યુઆર કોડેડ ડાયરી બનાવવાનો એક પ્રયાસ કર્યો છે, જેમાં કારણે ક્યુઆર કોડેડના કારણે ક્યુઆર કોડ સ્કેન કરવાથી મોબાઈલમાં માહિતી મળી શકે. ડૉક્ટર શ્રીવાસ્તવજી જ્યારથી આવ્યા ત્યારથી પોતાની પ્રસિદ્ધિ માટે વિવાદમાં રહેલા છે. પહેલાં કેલેન્ડરની અંદર તેને મહારાજા અને રાજમાતા કરતાં પણ પોતાનો મોટો ફોટો છપાવી અને એક વિવાદ સર્જેલો. આજ સુધી ઘણા બધા વાઇસ ચાન્સલરો ધ મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં આવી ગયા, પણ તેમણે કેલેન્ડરની અંદર કદાપી પોતાનો ફોટો છાપ્યો નથી. આ વાઇસ ચાન્સલરે મહારાજા અને રાજમાતા કરતાં પણ પોતાનો મોટો ફોટો છાપી એને સ્વચ્છથી પ્રસિદ્ધિ લેવાની એક માનસિકતા રજૂ કરી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર વંદે માતરમ ગીત આ યુનિવર્સિટીની ડાયરીમાંથી ગાય છે. શૈક્ષણિક સંસ્થામાં આપણે જ્યારે વિદ્યાર્થીઓને રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ધર્મની વાત શીખવાડતા હોઈએ અને વાઇસ ચાન્સલરશ્રીના નેતૃત્વમાં જ્યારે આ ડાયરી છપાઈ રહી છે અને પોતાના ફોટાના પ્રસિદ્ધિ માટે જે જૂના વાઇસ ચાન્સલરશ્રીઓના ફોટા બી હટાવી દીધા છે અને વંદે માતરમ ગીત જે ગાયબ કર્યું છે, તો ખૂબ જ દુઃખની વાત છે. આવનારા દિવસોમાં અમે આના માટે ઉગ્ર રજૂઆત કરીશું અને ગવર્નરશ્રીને બી લખીશું, ચાન્સલરને બી લખીશું અને સરકારને જણાવીશું. તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ક્યારે વિવાદ રોકાશે તે પ્રશ્ન તો યથાવત જ છે, તેનો ઉત્તર તો મળવાનો જ નથી. આ સાથે જ સુરતમાં આપઘાતની ઘટનાઓ બહુ વધી રહી છે. એક જ દિવસમાં બે યુવકો દ્વારા આપઘાત કરવામાં આવ્યા છે, ત્યારે સવાલ એ જ થાય છે કે યુવાનોની માનસિકતાને શું થઈ રહ્યું છે, કેમ સહન શક્તિ યુવાનોમાં ઘટી રહી છે. એક જ દિવસમાં બે આપઘાત, એક એક ઘડે ફાંસો ખાધો, અન્ય 10મા માળેથી નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર માહિતી જાણીશું સંવાદદાતા મનીષ પરમાર પાસેથી. જી મનીષ. જી બિલકુલ કશિશ, વાત કરીએ તો સુરત શહેરમાં આપઘાતનું જે પ્રમાણ છે તે વધતું જાય છે અને ખાસ કરીને યુવાનો છે તે યુવાનોમાં આપઘાતનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ડિપ્રેશન અને બીમારીના કારણે અને રોજગારી નહીં મળતાના મરવાના કારણે દિવસે ને દિવસે જે આપઘાતના પ્રમાણો છે તે વધતા જાય છે. સુરતના સરથાના વિસ્તારમાં વાત કરીએ ત્યારે BHMSનો જે વિદ્યાર્થી હતો, આશીષ કરીને જે વિદ્યાર્થી હતો, તેને 10મા માળેથી આપઘાત કરી દીધો હતો. આપઘાત પહેલાં તેને એક સુસાઇડ નોટ પર લખી હતી અને સુસાઇડ નોટમાં તેને જણાવ્યું હતું કે તે માનસિક તણાવમાં રહેતો હોય, માનસિક બીમારીથી પીડાતો હોય, તેને લઈને તે સહન નહીં કરી શકતો હોય. તેના આખરે જે તેના જે પરિજન છે તેના ઘરે ગઈને 10મા માળેથી કૂદકો મારીને આપઘાત કરી દીધો. સમગ્ર મામલે સારોલી પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી બાજુ વાત કરીએ તો સુરતના કતોદરા વિસ્તારમાં જે 18 વર્ષીય યુવક છે તેને પણ આપઘાત કરી દીધો છે. જ્યાં યુવક છે તે પોતાની માતાને વોટ્સઅપ પર મેસેજ કર્યો હતો કે સોરી મમ્મા, આમ કરીને આપઘાત કરી દીધો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે આ યુવક છે તે બેકાર હતો. કેટલાક વખતથી તેને ભણવામાં મન નહીં લાગી રહ્યું હતું. ખટોટા વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં આગળ આ યુવક રહેતો હતો. જ્યારે માતાને મેસેજ કર્યો હતો અને આપઘાત કરી દીધો, ભાઈને ખબર પડતા ભાઈ તાત્કાલિક પહોંચ્યો હતો, જ્યાં આ ભાઈની લટકતી લાશ જોઈને ભાઈ પણ ચોંકી ગયો. સમગ્ર મામલે ખટોટા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. જ્યારે સુરત શહેરમાં કહેવાય કે યુવાનોમાં જે આપઘાતનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. જી જી, આભાર મનીષ. સમગ્ર વિગતો બદલ તો બિલકુલ તે ચિંતાનો વિષય તો છે જ, કારણ કે યુવાનો જે દિશામાં જઈ રહ્યા છે ખૂબ જ ખોટી દિશા કહી શકાય, અને એકતરફી પ્રેમમાં તો લોકો શું નથી કરી લેતા અને ખોટા અપરાધો અને ક્રાઇમના રસ્તે પણ જતા રહે છે ને. આ વખતે તો એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એવી હરકત કરી છે કે શું કહેવું એનું. તેણે અમદાવાદ શહેરમાં 26 જાન્યુઆરીએ અલગ અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. એ આરોપીની તો ધરપકડ થઈ ગઈ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, અને શા કારણથી એણે આ ધમકી આપી હતી એ સાંભળીને આપને પણ આશ્ચર્ય થશે. સીધા સાંભળીએ તે બાઇટ. પરંતુ પૂછપરછ કરતા કરતા એવું જાણવા મળ્યું કે એક આશીષ ઉર્ફે સોનુ એક વ્યક્તિ છે જે બલિયાનો જ રહેવાસી છે. એ જે ઓમપ્રકાશ છે એમના 2 નંબરના ભાભી છે, એમના ઉપર એકતરફી પ્રેમ કરતો હતો અને જ્યારે એ કોલ કરવાના અને કોન્ટેક્ટ કરવાના ટ્રાય કરતો હતો ત્યારે એ ઓમપ્રકાશ એમાં નર્તકરૂપ થતો હતો. એમના વાત કરવામાં અને કોલ કરવામાં નર્તકરૂપ થતો હતો, એટલે એના ફસાવા માટે અને ગુનાવા એમને ફિટ કરી દેવા માટે ઓમપ્રકાશના નામે લેટર આશીષ ઉર્ફે સુનુએ લખ્યું હતું. એટલે પ્રેમમાં પાગલ પ્રેમિકાના પતિને ભરાવા માટે કેવા કેવા કામો કરવામાં આવે છે. આ સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટની ફાઇનલ મેચ રમાવાની છે. એ ફાઇનલ મેચ યોજાય તે પહેલાં જ 4 કાશ્મીરી યુવકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. હવે શું છે સમગ્ર મામલો, કેમ અટકાયત કરવામાં આવી છે 4 કાશ્મીરીઓની, સાંભળીએ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 3 DCPની ટીમ જ્યારે જોઈન્ટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવા જાણવા મળ્યું કે 4 કાશ્મીરી યુવક જે 30 વર્ષના આસપાસના છે અને જે બડગામના રહેવાસી છે,
એ ત્યાં સંદિગ્ધ રીતે ફરી રહ્યા છે. થોડું અમને શંકાસ્પદ લાગતા એમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે લાવ્યા છીએ અને એમની પૂછપરછ ચાલુ છે. એટલે શંકાસ્પદ લાગતા હાલ તો તેમની પૂછપરછ ચાલુ છે. આ સાથે ભાવનગરમાં દૂષિત પાણીની રેલમ છેલ થઈ અને આ સાથે જ કમ્પ્લેન પણ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? ભાવનગર કુંભારવાડામાં દૂષિત પાણીની રેલમ છેલ જોવા મળી છે. નિર્મા કંપનીની લાઇન તૂટી જતાં દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે. ત્યારે 3 કલાકથી કુંભારવાડા પાસે આ દૂષિત પાણી વહી રહ્યું છે, લોકોના સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડી રહ્યું છે. જાણીશું સમગ્ર મામલો. સંવાદદાતા મયુર દવે ફોન લાઇન પર જોડાઈ ગયા છે. જી મયુર. જી કશી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના કુંભારવાડા જે નારી રોડ કહેવાય છે ત્યાં ખાનગી કંપનીની જે લાઈન છે તે તૂટી જતા જે દૂષિત પાણી છે કંપનીનું તે દૂષિત પાણીની જે રેલમ છે તે જોવા મળી હતી. 3 કલાક કરતા વધારે સમયથી જે કુંભારવાડા વિસ્તારમાં છે તે દૂષિત પાણી છે તે વહ્યું હતું. જોકે અગાઉ પણ આ લાઈન તૂટી હતી જ્યારે પોલ્યુશન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પગલાં હજી સુધી લેવાયા નહીં હતા. જ્યારે કંપનીનું જે દૂષિત પાણી છે તે નદીની માફક વહી રહ્યું હોવાથી લોકો આસપાસ જે રહેણાંકી વિસ્તારમાં રહેતા લોકો છે તેમના સ્વાસ્થ્ય ઉપર ખતરો પણ ઉભો થયો છે. આ ઉપરાંત જે જગ્યાએ કેમિકલવાળું પાણી વહી રહ્યું છે તે આજુબાજુના વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓ આવેલી છે, તેને લઈને સોસાયટીઓના કહેવું છે કે આમનો નિકાલ જલ્દી થાય તો તેમના સ્વાસ્થ્યને ખતરો ના પહોંચે. જી કશીશ. આભાર મયુર સમગ્ર વિગતો બદલ. તો આ સાથે જ સંદેશ ન્યૂઝના અહેવાલની સીધી જ અસર થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર હાલ હરકતમાં આવ્યું છે. જે દૂષિત પાણીની બોટલો આપવામાં આવી હતી પાલિકાની મીટિંગમાં, મેક્સ બેવરેજીસને ત્યાં આરોગ્ય વિભાગ પહોંચી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઓર્ગેનાઇઝેશન પ્લાન્ટ કાર્યરત છે કે નહીં તે અંગે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સીધા જ તે પ્લાન્ટ પાસે પહોંચીને હાલ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. મેક્સ જે પાણીનું પ્લાન્ટ છે, મેક્સ બેવરેજીસ છે, ત્યાં પાણીના પ્લાન્ટ પાસે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પહોંચી ગયું છે. તેમના દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે દૂષિત પાણી જે મસમોટા જેના માટે દંડ વસૂલવામાં આવે છે તે જ દૂષિત પાણી આ બેઠકમાં પીવરાવવામાં આવ્યું હતું. ત્યારે સંદેશ ન્યૂઝે આ અંગે અવાજ ઉઠાવ્યો હતો. સંદેશ ન્યૂઝના અહેવાલની સીધી જ અસર થઈ છે. મેક્સ બેવરેજીસને ત્યાં આરોગ્ય વિભાગ પહોંચી ગયું છે. તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગળ મહત્વપૂર્ણ સમાચારો પર વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ઠંડીમાં રાહત મળવાની છે. કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા બાદ હવે આખરકાર ઠંડીમાં રાહત મળવાની છે. 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ જ ફેરફાર નથી. હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે સીધા જ જોઈએ. ટેમ્પરેચર વાઇઝ દેખા જાય તો મિનિમમ ટેમ્પરેચર યાની નાઇટ ટેમ્પરેચર અગલે 3 દિન કે લીએ જ્યાદા ચેન્જીસ હોને કા સંભાવના નહીં હૈ. यानी टेम्परेचर में ज़्यादा गिरावट और ज़्यादा राइज होने का संभावना नहीं है. 1-8 डिग्री गिर सकता है कहीं कहीं स्टेशन में, 1-8 डिग्री बढ़ भी सकता है कहीं कहीं स्टेशन में. मोस्टली सौराष्ट्र कच्छ में अगले 3 दिन में टेम्परेचर का थोड़ा सा 1-8 डिग्री बढ़ सकता है. એટલે કે ચલો ગુજરાતમાં તો ઠંડી નથી વધવાની, પરંતુ ઉત્તર ભારતમાં બરફવર્ષા શરૂ જ છે. ઉત્તર ભારતમાં બરફવર્ષાના એટલા સુંદર સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પર્યટકોમાં ખુશીની હિલી ફરી વળી છે. પૂંચ વિસ્તાર હોય, ડોડા હોય, કાઝા, ચમોલી, શિમલા, જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. ચમોલીમાં તો આપ જોઈ રહ્યા છો કે પ્રવાસીઓ નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે, બરફવર્ષાને માણતા જોવા મળી રહ્યા છે.